આજની આ સંકલ્પ પત્ર માટેની આજની આ પ્રેસ વાર્તામાં આપણે ચોપ્પસી ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારા મહામંત્રી અને પૂર્વ રાજ્ય કક્ષાના ગૃહમંત્રી શ્રી રજનીભાઈ, શ્રી યજ્ઞેશભાઈ, સૌ આગેવાનો અને આપ સૌ ભાઈ મિત્રો, ગઈકાલે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડાજી અને રાજનાથસિંહજીની હાજરીમાં સંકલ્પ પત્ર કાલે જાહેર કરવામાં આવ્યો છે. 2024નો લોકસભાનું આ ઇલેક્શન એ સંકલ્પ પત્રના આધારે લગભગ 24 જેટલા મહત્વના મુદ્દાના આધારે અને એમાં મહત્તમ મોદી સાહેબની ગેરંટીના મુદ્દાઓનો સમાવેશ કરીને આપવામાં આવ્યો છે. સૌથી મહત્વના મુદ્દાઓમાં કેટલાક આપણી સાથે વાત કરીશ કે જેમાં કોંગ્રેસના સમયમાં આતંકવાદથી ગ્રસ્ત આપણો દેશ આજે સલામત દેશ બન્યો છે અને એ સલામતીની ગેરંટી મોદી સાહેબે ફરીથી આપી છે. આપ સૌ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં રોજ સમાચારો વાંચતા હતા કે આતંકવાદીઓના હુમલામાં નિર્દોષ લોકોના જીવ જતા હતા. આજે એ સમાચારો ત્યાંથી લુપ્ત થયા છે કે મોદી સાહેબની મક્કમ નીતિને કારણે આ દેશને સુરક્ષિત રાખવાના એમના જે સંકલ્પ છે એના કારણે થયા છે. મોદી સાહેબે જે ગરીબ અને મધ્યમ વર્ગ માટે જે ફ્રી અનાજ આપવાની જે યોજના છે એને બીજા 5 વર્ષ સુધી લંબાવવાની પણ જાહેરાત આ સંકલ્પ પત્રમાં પણ કરી છે અને પહેલા પણ કરી છે. આ દેશની અંદરના 70 વર્ષથી વધુ વયના જે સિનિયર સિટીઝન્સ છે એમને પણ આયુષ્યમાન કાર્ડનો લાભ મળે, કોઈ એમાં જ્ઞાતિનો વાદ નથી, 70 વર્ષથી ઉપરના તમામ લોકોને આ લાભ મળે એના માટેની પણ યોજના મોદી સાહેબે ગેરંટી એમાં પણ આપી છે. જે રીતે દરેક સમાજને સાથે લાવવાનો અને સાથે લઈને ચાલવાનો એમનો પ્રયત્ન છે, સૌનો સાથ સૌનો વિકાસ આ સૂત્રને યથાર્થ ઠેરવવાનો જે એમનો પ્રયત્ન છે એમાં મહિલાઓની સુરક્ષા, મહિલાઓના અધિકારોનું રક્ષણ, મહિલાઓના વિકાસ એના માટેની અનેક યોજનાઓ દ્વારા મોદી સાહેબે આ દેશની બહેનોને ખાતરી પણ કરાવી છે. એમને મુખ્યમંત્રી ત્યારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં 50% રિઝર્વેશનનો અધિકાર આપ્યો હતો અને પ્રધાનમંત્રી બન્યા પછી જે સ્વતંત્ર ભારતનું પોતાનું કહી શકાય એવું જે ભવન નિર્માણ કર્યું એની અંદર પણ ઐતિહાસિક ભવન ઐતિહાસિક સમયમાં નિર્માણ કરીને પહેલો ઐતિહાસિક ઠરાવ કરીને બહેનોને આ દેશના તમામ રાજ્યોમાં અને તમામને લોકસભામાં પણ 63% રિઝર્વેશન એ મોદી સાહેબે આપીને આ દેશની મહિલાઓ તેને ટેલેન્ટને ઓળખીને એમણે આ દેશની સીમાઓની સુરક્ષા માટે પણ એનું નેતૃત્વની જવાબદારી આપી છે. સુરક્ષાની જવાબદારી ફક્ત ત્યાં નેતૃત્વ કરાય તો એ જવાબદારી આપીને એમણે આખા દુનિયાને બતાવ્યું છે કે ભારતની આ બહેનો આ દીકરીઓ આ દેશની સીમાઓને સુરક્ષિત રાખવા માટે સક્ષમ છે. આ દેશના યુવાનોની ટેલેન્ટને ઓળખીને એમને પણ બેંકો લોન આપે, યુવાનો સ્વાવલંબી બને વગર વ્યાજની લોન આપે એ પ્રકારના આપણે યોજનાઓ બનાવી. બેંકોનો પ્રશ્ન હતો કે આની અંદર ગેરંટર કોણ, ત્યારે દુનિયામાં એકમાત્ર પ્રધાનમંત્રી કે રાષ્ટ્રપતિ એવા છે કે જેમણે પોતાના દેશના યુવાનો પર ભરોસો કરીને એમને બેંકોની લોન તો અપાવી વગર વ્યાજની પણ અપાવી અને ગેરંટર તરીકે પોતે નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે એમણે કહ્યું ત્યારે એમના જે શબ્દો હતા કે આ દેશના યુવાનો ટેલેન્ટેડ છે, પ્રામાણિક છે, એ મહેનતુ છે, સ્વાવલંબી બધા માંગે છે, ત્યારે એનો ગેરંટર હું નરેન્દ્ર મોદી પોતે છું. અમે ખેડૂતો માટે આ દિન સુધી કોઈ સરકારે યોજના નહીં બનાવી. એમણે દરેક ખેડૂતને એનો 7 વાર નામ છે એમના, કોઈ પણ અરજી કર્યા વગર, કોઈ પણ લાચારી પ્રગટ કર્યા વગર જે અન્નદાતા છે એને સન્માન મળવું જોઈએ એટલા માટે 7 વાર જેમ નામ છે દરેકને વર્ષે 6,000 રૂપિયા 3 ટુકડામાં એવા 11 કરોડથી વધુ ખેડૂતોને એમણે આ યોજનાનો લાભ સતત આપતા આવ્યા છે એને પણ કન્ટિન્યુ કર્યો.
અમને આ દેશના ગરીબ કોંગ્રેસના સમયમાં ઇન્દિરા ગાંધીએ ગરીબી હટાવવાના સૂત્ર આપ્યા હતા, પણ મોદી સાહેબે કોઈ પણ જાતનું સૂત્ર આપ્યા વગર એમણે 140 કરોડ ની વસ્તીમાંથી 25 કરોડ આ ગરીબ લોકોને ગરીબી રેખામાંથી સક્સેસફુલી બહાર કાઢ્યા છે. આ કોઈ સરકારનો સર્વે નથી, આ કોઈ મોદી સાહેબનો સર્વે નથી, આ યુનાઇટેડ નેશનમાં આખા દુનિયામાં જે સર્વે થાય છે એનો આ રિપોર્ટ છે. 10 વર્ષના શાસનમાં મોદી સાહેબે 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા છે અને બાકીના લોકોને પણ આવનારા દિવસોમાં બહાર કાઢવા છે. 4 કરોડથી વધુ લોકોને મકાન આપ્યા છે અને આવનારા દિવસોમાં 3 કરોડ વધુ લોકોને મકાન આપવા માટેની પણ ગેરંટી આ મેનિફેસ્ટોમાં આ સંકલ્પપત્રમાં આપવામાં આવી છે. આ દેશને એક જ ઇલેક્શન હોવું જોઈએ, વન નેશન વન ઇલેક્શન, એ દિશામાં પણ આગળ લઈ જઈને જે સમય બગડે છે, જે રીતે પૈસાનો વ્યવ થાય છે, જે રીતે લોકો ઇલેક્શનના કારણે વિકાસ નોંધાય છે અને એને દૂર કરવા માટે આપણે કમિટી બનાવી અને અભિપ્રાય મેળવ્યા, દરેક પાર્ટીઓ સાથે વાત કરી અને બિલકુલ કમિટેડ છે કે વન નેશન વન ઇલેક્શન જ હોવું જોઈએ અને એ દિશામાં પણ આગળ વધવાની અમને ખાતરી આપી છે. હું આપ સૌને કહીશ કે ઘણી બધી યોજનાઓમાં આપની સમક્ષ કાલે પણ આવી છે. મારા આદરણીય મુખ્યમંત્રીશ્રી પોતે પણ એ કેટલાક મુદ્દાઓ જે યોજનાઓના છે આપની સમક્ષ મૂકવાના છે, એટલા માટે હું મારા મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરીશ કે આપની સમક્ષ થોડા પેટા નિયમો તો ઘડવાના બાકી છે, પણ જેને જરૂર છે એવા લોકોને એમાં સમાવેશ થાય એટલા માટે કે સામાન્ય રીતે જે જરૂરિયાતમાં લોકો છે 70 વર્ષ પછી કમાવામાં એમને આવક ઓછી થઈ જાય, જેની પરિસ્થિતિ બી હોય અને સામાજિક સ્થિતિ પણ એવું હોય તો એને મદદ મળે, એટલે મધ્યમ વર્ગને પણ આમાં જોડવા માટે આવકની મર્યાદા ન હોય તો બધાને લાભ મળે. એ તો પેટા નિયમો તો બાકી છે, પણ જનરલાઇઝ આ મુખ્યમંત્રી બેરોજગારી અત્યારે પણ ઘણી મોટી કંપનીઓ છૂટા કરે છે, બે હજાર સુરતમાંથી બી લગભગ 35-40 હજાર મજૂરો પોતાના વતન ઉપર બે રોજગારી નહીં મળવાના કારણે જઈ રહ્યા છે. મતદાન કરવા માટે વ્યવસ્થામાં પણ જતા હોય છે. અમે ફોન કર્યો હતો રેલવે મંત્રીશ્રી, પ્રધાનમંત્રીશ્રી પોતે કાર્યાલયમાંથી પણ સૂચના મળી, એક જ દિવસમાં વધારાની 6 ટ્રેન મળી, એક દિવસ પણ એટલે કે એમાંથી 3 વધારાની ગઈકાલે અને આજે બીજી આવશે, તો 1400 લોકો એક ટ્રેનમાં આવે છે, તો 4400 લોકો ગયા હતા, બીજા આજે જ હશે, એટલે 50-60 હજાર લોકો હોય તો કેવો થઈ જાય. 5-6 હજાર લોકોની પ્લેટફોર્મમાંની કેપેસિટી એટલી જ હોય છે ફોન મળીને અને એ પ્રમાણે જાય છે, એટલે ફિગર ખોટા છે. ને એ લોકો કામ નથી એટલા માટે નહીં, કામ તો હમણાં ઘણું બધું છે, પણ ઉનાળામાં ત્યાં ગરમી વધારે હોય છે, એવા સમયમાં એ લોકો વેકેશનમાં જતા હોય છે, બાળકોની પણ રજા પડે છે ત્યારે, અને મતદાન માટે બે લાખથી વધારે સૂચનો આવ્યા અને દરેક સૂચનો જે મેનિફેસ્ટોમાં લઈ શકતા હોય એ તો મેનિફેસ્ટો એમને મોકલી આપ્યા, જે રાજ્ય કક્ષાના હશે એમાંથી પણ અહીંયા અનુકૂળ હશે તો એ મુખ્યમંત્રીશ્રી પોતાના કેબિનેટમાં ભાઈ નિર્ણય કરીને એને પણ સમાવેશ કરશે. અટલજી, શક્તિસિંહ ગોહિલ સંકલ્પપત્રને જુમલા પત્ર ગણાવ્યું છે અને એમ કીધું છે કે વર્ષે 2 કરોડ નોકરી આપવાની જે વાત હતી એની જગ્યાએ 13 કરોડ નોકરીનો ઘટાડો કર્યો છે. જો જે હમણાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું ને કે મેનિફેસ્ટો કે ચૂંટણી ઢંઢેરો, આ બંને શબ્દ માટે લોકોને નફરત હતી. કોંગ્રેસે એની વિશ્વસનીયતા એ શબ્દની ગુમાવી દીધી હતી.
એમને જ્યારે પણ જેટલા વચનો આપ્યા ક્યારેય પૂર્યા નહીં કર્યા. મોદી સાહેબે 1980 થી ભારતીય જનતા પાર્ટી જેટલા ઇલેક્શન લડી અને દરેક ઇલેક્શન વખતે જેમ એને ભેટવા મુદ્દા આપ્યા, મોદી સાહેબ એમના સમયમાં રામ મંદિર હશે, 370 કલમ હશે, 3 તલાક ના કાયદા હશે, એવા મુશ્કેલ એ પણ મુદ્દાઓને એમણે પૂરા કર્યા છે. અને એટલે જ અમે એને મોટી ઢંઢેરો કે મેનિફેસ્ટો નથી કહેતા, અમે સંકલ્પ પત્ર કહે છે કે આ સંકલ્પ છે કે આ કામ પૂરા કરવાના છે. આ મોદીની ગેરંટી છે. તો એકલના એમાં પણ તમે જોયું હશે તો સંકલ્પ પત્રમાં સૌથી વધારે ગેરંટી એટલે ખાતરી આપવામાં આવે છે. વચનો નથી આપતા, વચનો આપો તમે આગામી 5 વર્ષમાં પૂરો થઈ જશે. કેટલો ખર્ચો થાય, એક જ ઇલેક્શન કેટલા પૈસા બચે, કેટલો સમય બચે, તમારા ત્યાં આચારસંહિતા હોવાને કારણે જે વિકાસ અટકે, કેટલા બધા અધિકારીઓને કેટલા બધા દિવસો એ કામમાં રોકાવાના કારણે લોકોનું કામ ના કરી શકે, એ બધા જ આંકડાકીય માહિતી આપણે દરેક પાર્ટી સાથેની ચર્ચામાં પણ કરી છે. અને ગમે છે એટલા માટે અમને પૂર્વ રાષ્ટ્રપતિ એમને અમિતભાઈ શાહ સાહેબને એમને જોડીને એ કમિટી બની એમને પણ પોતાના સજેશનો એ ઇલેક્શન કમિશનરને પણ આપી દીધા છે. અને આ ગેરંટીમાં આજના જે ચૂંટણી સંકલ્પપત્રમાં એ મુદ્દાને પણ ગંભીરતાથી લીધો છે કે જેટલો બને એટલું ઝડપમાં એ લાવવાનો પ્રયત્ન રહેશે. ભારતીય જનતા પાર્ટીના પણ ક્ષત્રિય સમાજના આગેવાનો પણ મુખ્યમંત્રીશ્રી પોતે હું હર્ષ અમે બધા જ એમની સાથે સંપર્કમાં છે, એમની સાથે વાત ચાલી રહી છે અને એમાં ખૂબ જ નિવડાવે એના માટે અમારો પ્રયત્ન છે. એમના માટે ગંભીર છીએ.